નમસ્કાર દર્શક મિત્રો, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. દીપડાએ હુમલો કરતા ધોતંબા તાલુકાના ચેલાવાડા નજીકમાં આવેલા રીસિયા ગામના યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો. ગૌ આધારિત અર્થવ્યવસ્થાનો પ્રારંભ. નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષતામાં ભુજ મંદિર દ્વારા કરવામાં આવ્યો. 132મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અંબાજીમાં ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં એક બાદ એક ઓવરબ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને ધારાસભ્ય વિડીચાલાએ મુલાકાત લીધી હતી. અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આસ્થા ઓપન ફ્લેટમાં રહેતી બે બહેનો હની અને સાનવી રાવલ દ્વારા વિશ્વ પુસ્તક દિવસની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. શિંદે સરકારનું ડેથ વોરંટ ઇસ્યુ થઈ ચૂક્યું છે. 15-20 દિવસમાં સરકાર પડી જશે. રાઉત. શાહરૂખ ખાનના મન્નત બહાર ફ્રેન્ચ વચ્ચે મચી અફરાતફરી, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ. વિમાનથી આવ્યું 123 કરોડનું સોનું, એરપોર્ટ પર ઉતરતા થયું ગાયબ. વડોદરાના સફાઈકર્મીએ 16 કરોડની વસૂલીની નોટિસ. શહીદ જવાનની કહાની. પિતા કારગિલમાં થયા શહીદ, હવે પૂંછમાં દીકરાએ આપ્યું બલિદાન. ભારતીય ન્યૂઝ ચેનલોને પાકિસ્તાનમાં બંધ કરવામાં આવ્યું ફરમાન. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZH TV.